વિગતવાર સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે જેમાં ખેડૂતોના જીવ અતર થઈ ગયા છે સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારી છે અને ગુજરાતમાં વરસાદનું છૂટું છવાયું આગમન પણ થઈ ગયું છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી સંભાવના ઉભી થઈ છે દિયોદર તાલુકાના ખેડૂતોએ ઉનાળુ પાક માટે બાજરીનું વાવેતર કર્યું હતું જે પાક અત્યારે તૈયાર થઈ ગયો છે પણ જો બે દિવસમાં વરસાદનું આગમન થાય તો વરસાદ લીધે ખેડૂતોને ભારે નુકસાન આવે તેવી શક્યતાઓ છે હવે સાહેબ અત્યારે એવું છે કે એ પૂરા ભાઠેલી બાજરી પડી અડધી બાજરી ઉભી છે અત્યારે જો વરસાદ થાય તો અમારો પાક નિપસળ બાતલ જાય એમ છે સમજા ને અને ભાવ કોઈ આવતો નથી બાજરી ભાઠેલી પડી છે બાજરી ઉભી છે હાલ વરસાદ થાય તો અમારે નુકસાનનો પાર રહેતો નથી તો ખેડૂત બરબાદ થઈ ગયા એમ છે ખેડૂતો અત્યારે બાજરી સારી પાકે તે માટે સારી મહેનત કરી રહ્યા છે ત્યારે કુદરત તેના ઉપર રૂઠી તેવું દેખાઈ રહ્યું છે જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં પરેશાની જોવા મળી રહી છે જો કે વરસાદનું આગમન થશે તો ખેડૂતોને ભારે નુકસાન આવવાની સંભાવના છે અમારે બાજરી વાઢલ પડી છે ઊભી છે અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે હવે શું કરવું અમારે હવે બધું નુકસાન મોટું છે હાલ વરસાદ આવે તો અમારે નુકસાન ઘણું છે તો વરસાદ અત્યારે હાલ થાય તો ખેડૂત રખડી જવાનો છે ખૂબ બધી પાક કાસો છે અડધી ચાક દેવરાણી છે અત્યારે ખેડૂતોને વરસાદ થાય તો નુકસાનમાં પાર જ નથી જગદીશ પડિયાર સાથે રાજગજલ લાઈવ ગુજરાત ન્યૂઝ દિયોદર